देशनी राजनीति में देशनी सौथी जूनी पार्टी कांग्रेस माटे महत्वना समाचार आव्या। सोनिया गांधीए रायपुरना अधिवेशन में मोटी जाहेरात करी। एमणे कह्युं के भारत जोड़ो यात्रानी साथे मारो कार्यकाळ पूरो थई रह्यो छे, पण ए घोषणानी साथे कांग्रेसना कार्यकर्ताओए खुशी व्यक्त करवानी हती, एनी जग्याए सोंपो शुकाम पड़ी गयो। नमस्कार, आपनी साथे हुं देवांशी। દરેક વ્યક્તિની એક ઉંમર હોય છે, દરેક પદની એક મર્યાદા હોય છે, કોઈ પણ વ્યક્તિ ગમે તે પદ પર અમુક સમયથી વધારે નથી રહી શકતા, અને એટલે જ અમુક વસ્તુઓ તો બહુ જ સ્વાભાવિક હોવી જોઈએ કે અમુક ઉંમર પછી તો ભલભલા રાજનેતાઓએ રાજીનામું આપી દેવું જોઈએ, નવી પેઢીને ચાન્સ ક્યારે મળે। કોંગ્રેસના કિસ્સામાં એટલું બધું એવું પ્રેક્ટિકલ નથી, કેમ કે ત્યાં નવી પેઢીને ચાન્સ મળતો રહ્યો છે। રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી છેલ્લા કેટલાય સમયથી રાજનીતિમાં પ્રવેશ કરી જ રહ્યા છે દરેક ચૂંટણી વખતે, પરંતુ છતાંય સોનિયા ગાંધીની આ જાહેરાત મહત્વપૂર્ણ તો હતી। રાયપુરમાં ચાલી રહેલા 85મા કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં સોનિયા ગાંધીની જાહેરાત કોંગ્રેસ માટે બહુ સૂચક અને મહત્વપૂર્ણ છે। આગળ એમણે શું કહ્યું, કેવી રીતે સંક્ષિપ્તમાં પોતાની વાત કહી છે, સાંભળીએ સોનિયા ગાંધીને જ। આઈ હેડ ધી ઓનર ઓફ ટેકિંગ ઓફિસ એઝ પ્રેસિડેન્ટ ફોર ધ ફર્સ્ટ ટાઈમ ઇન 1998. ઓવર ધીસ 25 years, our party has seen times of high achievement as well as deep disappointment. The support, goodwill, and understanding of each one of you and all the Congress Party workers throughout the country has given us all strength. Our victories in 2004 and 2009, along with the able leadership of Dr. Manmohan Singh ji, gave me personal satisfaction. But what gratifies me most is that my innings could conclude with the Bharat Joro Yatra. આગળ મલ્લિકાર્જુન ખડગે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બોલી રહ્યા હતા, એના પછી પાર્ટી માટે પણ એમણે વિશેષ મહત્વની વાત કરી। 85મા અધિવેશનમાં નિર્ણયો શું લેવામાં આવ્યા છે, કઈ મહત્વની વાતો કરાઈ છે? મલ્લિકાર્જુન ખડગે કહેતા હતા કે દેશમાં નફરતનું વાતાવરણ છે, કોંગ્રેસ એ નફરતને દૂર કરીને પ્રેમથી આ દેશને જોડવાની કોશિશ કરી રહી છે, પણ એ બધાની વચ્ચે કોંગ્રેસના પદ પર રહેવા માટે CWCથી લઈને સામાન્ય પદ માટે જે નિર્ણયો લેવામાં આવ્યા એ બહુ જ રસપ્રદ હતા। પહેલો નિર્ણય છે કે મનમોહનસિંહ, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી CWCના, એટલે કે કોંગ્રેસ વર્કિંગ કમિટી, કોંગ્રેસની સૌથી ઉચ્ચતમ જે સમિતિ છે, એના આજીવન સભ્ય રહેશે। બીજો નિયમ કહે છે કે હવે દારૂ ન પીનાર અને માત્ર ખાદી પહેરનાર લોકોને સભ્ય બનાવે તેવો નિયમ પણ લેવાશે, નિર્ણય લેવાશે। તો આ બહુ રસપ્રદ છે, જ્યારે ઉપરના નેતાઓ, રાહુલ ગાંધીની ઘણી બધી તસવીરો એવી સામે આવી ચૂકી છે, અને જ્યાં એ પોતાના મિત્રો સાથે પાર્ટી કરતા હોય, એના પછી એમને CWCમાં કાયમી સભ્ય રાખવાના છે, પણ તરત પછીનો નીચેનો બીજો નિયમ એવો કહે છે કે દારૂ ન પીનાર ને માત્ર ખાદી પહેરનાર લોકો રહેશે, અને શું કોંગ્રેસ આજના સમયમાં એ બહુ જ પ્રેક્ટિકલ વાત કરી રહી છે? અને જો ખરેખર એ નિયમ લાગુ કરવો છે તો દેશના નેતાઓની તો ખબર નથી, એમના વિશે બહુ બધા લોકો જાણે છે, પણ ગુજરાતના જ અડધા નેતાઓ તો કોંગ્રેસના સભ્ય નહીં બની શકે। કોંગ્રેસ સંવિધાન સંશોધન કમિટી 16 સંવિધાન અને 32 નિયમોમાં ફેરફારનો પ્રસ્તાવ આપશે। લોકસભા વિધાનસભા ચૂંટણીમાં અડધી સીટ પર 50 વર્ષથી ઓછી ઉંમરના લોકોને ટિકિટ આપશે, મતલબ કોંગ્રેસ યુવાઓને તક આપશે। કોંગ્રેસના સંગઠનમાં મતદાન કેન્દ્રથી લઈને રાષ્ટ્રીય સ્તરે સોશિયલ ઓડિટ થશે, અને દેશભરમાં આરક્ષિત લોકસભા સીટ ઉપર ચૂંટણી પહેલા નવા અને યુવા લીડર તૈયાર કરવામાં આવશે। એ સિવાય સોનિયા ગાંધીએ દલિત અને અલ્પસંખ્યકોની વાત કરી હતી, એમણે કહ્યું હતું કે એમના પર અત્યાચાર થઈ રહ્યો છે, એમને પ્રતાડિત કરવામાં આવી રહ્યા છે। એ સિવાય પણ અનેક મહત્વના મુદ્દાઓ સામે આવ્યા। સોનિયા ગાંધીના રાજનૈતિક સંન્યાસ પર ગુજરાત કોંગ્રેસે કેવી રીતે પ્રતિક્રિયા આપી એને પણ સાંભળીએ। છત્તીસગઢ રાયપુરની અંદર કોંગ્રેસનું 85મું અધિવેશન ચાલી રહ્યું છે, ત્યારે સમગ્ર કોંગ્રેસ જન માટે એક આંચકા સ્વરૂપ વાત જ્યારે સોનિયા ગાંધીજીએ કરેલી છે। એમણે કીધું છે કે ભારત જોડો યાત્રાની સાથે મારી પણ યાત્રા હું અહીંયા સમાપ્ત કરવામાં ખુશી અનુભવું છું, પરંતુ કોંગ્રેસના એક એક કાર્યકર એવું ઈચ્છે છે
કે સોનિયા ગાંધી રાજકારણમાં અને કોંગ્રેસના કાર્યકર ઉપર તેમના આશીર્વાદ બન્યા રહે. આ એ જ સોનિયા ગાંધી છે કે જે ત્યાગ મૂર્તિ છે. જ્યારે એમને વડાપ્રધાન બનવાનું હતું ત્યારે પણ એમણે વડાપ્રધાનનું પદ જે છે એ ઠુકરાવી દીધું હતું અને મનમોહન સિંહજીને આપ્યું હતું. આજે જ્યારે કોંગ્રેસ ભારત જોડો યાત્રા પછી મક્કમતાથી સમગ્ર દેશની અંદર પ્રસરી રહી છે અને કોંગ્રેસની વિચારધારા જન જન સુધી પહોંચી રહી છે, ત્યારે સોનિયા ગાંધીજીએ જે એમના અભિભાષણની અંદર કહ્યું છે એના બાબતે સમગ્ર કોંગ્રેસ જન એકદમ એનેથી સ્વીકાર નથી કરતો અને કોંગ્રેસ જન ઈચ્છે છે કે સોનિયા ગાંધીજી રાજકારણમાં અને કોંગ્રેસની અંદર બન્યા રહે અને એમના આશીર્વાદ અને એમના વિચારો જે દેશની અંદર જે એકતાના વિચારો છે, બલિદાન ત્યાગના વિચારો છે, એ કોંગ્રેસની વિચારધારા દેશની અંદર એમના થકી જન જનમાં ફેલાતી રહે. આ પ્રતિક્રિયા આવી રહી છે છત્તીસગઢના રાયપુરમાંથી કે જ્યાં આ સંમેલન યોજાઈ રહ્યું છે. પણ જબરદસ્ત તિખાશ તો જોવા મળી ઉત્તર પ્રદેશમાં કે જ્યાં રાજનેતાઓ એકબીજા પર ભયાનક રીતે બૂમો પાડતા હતા અને વિધાનસભામાં બબાલો થઈ રહી હતી. ઉત્તર પ્રદેશની વિધાનસભાનું સ્થળ હતું મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ વચ્ચે રકઝક ચાલી રહી હતી. રાજ્યપાલના સંબોધન પછી આ વાતો શરૂ થઈ હતી. રાજ્યપાલનું સંબોધન એટલે કે આનંદીબેન પટેલ, આપણા પૂર્વ મુખ્યમંત્રી, એ ઉત્તરપ્રદેશમાં રાજ્યપાલ છે. એમના સંબોધન પછી વિધાનસભા ગૃહમાં બોલાચાલી શરૂ થઈ. રાજ્યપાલ બોલતા હતા ત્યારે વિરોધપક્ષના લોકોએ હંગામો કર્યો. એના પછી સ્ત્રી સલામતીની વાતો નીકળી. કાનપુર દેહાતની એ ઘટના કે જેમાં બે મહિલાઓનું બુલડોઝર આવવું અને પછી ઘરને આગ લાગવું અને એ બે મહિલાઓનું મરી જવું, એના પર બૂમો પડી, ચર્ચાઓ થઈ, આક્ષેપ પ્રતિ આક્ષેપો થયા. યોગી આદિત્યનાથને કેટલાય જૂના કેસ યાદ કરાવવામાં આવ્યા. એમ પણ રાજનીતિમાં સવાલોની સામે સવાલો હોય છે, જવાબો નથી હોતા. અખિલેશ યાદવ કાનપુર દેહાતનું પૂછી રહ્યા હતા તો યોગી આદિત્યનાથે કહ્યું કે મહિલા સુરક્ષાની વાત કરવી તો તમને શોભતી જ નથી, કેમ કે મુલાયમસિંહ તો છોકરાઓથી ભૂલ થાય એવું બળાત્કારના કેસમાં નિવેદન આપી ચૂક્યા હતા. માયાવતીનો ગેસ્ટ હાઉસ કાંડ તો ઉત્તર પ્રદેશની રાજનીતિની ખૂબ શરમજનક ઘટના હતી અને એ સિવાય બહુ જ લાંબી વાતો હતી. યોગી આદિત્યનાથે કંઈક કહ્યું, અખિલેશ યાદવે કંઈક કહ્યું અને પછી થયો સંગ્રામ ઉત્તર પ્રદેશની વિધાનસભામાં, એના દ્રશ્યો પણ જોઈએ. और महोदय, मुझे देख करके बड़ा आश्चर्य हुआ, ये लोग प्रदेश के अंदर सुरक्षा की बात करते हैं. हम शर्म तो तुम्हें करनी चाहिए जो अपने बाप की सम्मान नहीं कर पाए. कम से कम इस बात को शर्म करनी चाहिए. किस प्रकार का आचरण होना चाहिए? हमने नाम नहीं लिया किसी का, लेकिन जो वक्तव्य कभी बोले गए हैं उन वक्तव्यों पे चर्चा तो होनी ही चाहिए. क्यों नहीं चर्चा होनी चाहिए? जवाब आ गया. जिस माफिया के खिलाफ जो भी हो, किसी का नाम तो नहीं लिया ना, किसी का नाम सच नहीं कि समाजवादी पार्टी ने उन्हें एक सांसद बनाया था, कहीं सच नहीं है. आप अपराधियों को पालेंगे? प्रदेश पार्टी जिस किसी भी पार्टी का रहा हो, बताइए बताइए, क्या अपराधी भी था? किस पार्टी का था? किस पार्टी का था? आप सारे अपराधियों को पालेंगे? उनको माल्यार्पण करेंगे और उसके बाद तमाशा बनाते हैं आप लोग? एक तरफ अपराधियों को प्रश्रय देंगे, उन्हें गले का हार बनाएंगे और दूसरी तरफ फिर दोषारोपण भी करेंगे. मैं उन्हीं पे आ रहा हूं, उन्हीं बातों पे चर्चा करने के लिए आ रहा हूं. हमारी पार्टी में आप बताइए किस पार्टी का सदस्य है, क्योंकि बहुजन समाज पार्टी से आपकी दोस्ती है इसलिए बहुजन समाज पार्टी का नाम नहीं ले रहे आप. हम भी उन्हीं बातों पे कह रहे हैं. क्या ये सच नहीं कि जिस अतीक अहमद के खिलाफ पीड़ित परिवारों ने मुकदमा दर्ज कराया उसके परिवार के खिलाफ, वह समाजवादी पार्टी के द्वारा पोषित माफिया है और उसकी कमर पर तोड़ने का काम हमारी सरकार ने किया है. और फिर मैं कह रहा हूं, इसे हम आठ कर रहा हूं, इस माफिया को मिट्टी में मिला देंगे. सरकार किसकी है? सरकार किसकी है? तकलीफ में हो, ये माफिया है, इनको मिट्टी में मिलाने का काम करेंगे. अपराधी आप लोग भी दूर करना. पछी ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ નેહાસિંહ રાઠોરની વાત કરી. કોણ છે આ છોકરી? એ છોકરી યુપી મેં કાબા, બિહારને મેં કાબા, ગુજરાત મેં કાબા, આ પ્રકારે ગીતો ગાતી હોય છે.
સત્તાની સામેનો મિજાજ છે. ભારતીય જનતા પાર્ટીના શાસિત રાજ્યોની સામે સૌથી વધારે એ ગીતો ગાય છે એવું સામાન્ય રીતે અત્યાર સુધી જોવા મળ્યું છે. પરંતુ એ ગીતોમાં જે સવાલો કરે છે એનાથી જનમાનસ પર અસર તો પડતી હોય છે, એ સવાલો તીવ્ર તો થતા હોય છે. કાનપુર દેહાતની ઘટના પછી એ છોકરીએ ગીત ગાયું હતું યુપી મેં કાબા, તો છોકરીને નોટિસ મોકલવામાં આવી. નોટિસ મોકલી અને એની અંદર કહેવામાં આવ્યું કે તમે તો સામાજિક વૈમનસ્યતા ફેલાવો એ પ્રકારનું કામ કરી રહ્યા છો, સાંપ્રદાયિકતાને નુકસાન કરો, નુકસાન કરી રહ્યા છો સમાજને, વગેરે વગેરે એના પર આરોપ મૂકવામાં આવ્યા. એના પછી નેહાસિંહ રાઠોરે પોતે દવા લઈ રહી છે એ પ્રકારનો વિડીયો પણ મૂક્યો જેમાં એને બોટલ ચડાવાઈ રહ્યો હતો અને કહી રહી હતી કે ડોક્ટરે સ્ટ્રેસ લેવાની ના પાડી છે, મતલબ કે એ પ્રતાડિત થઈ છે આ પ્રકારની વાતોથી, એ પ્રકારે પણ કશુંક મૂકવાની વાત થઈ. બીજી બાજુ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ યુપી મેં કાબાનો જવાબ આપ્યો વિધાનસભા ગૃહમાં. શું કહ્યું કાબા પર યોગી આદિત્યનાથે, સાંભળીએ એમને. કહેતે કાબા ઉત્તર પ્રદેશ મેં, અરે બાબા બા ના ઉસ નહીં તો હમ તો હૈ ઉસસે ભી પરેશાન હૈ. પરેશાની તો હર વ્યક્તિ કી સમજી જા સકતી હૈ. કોઈ છોકરીના એક ગીત પર કે જેના પર અમુક લાખ વ્યૂઝ આવ્યા છે, મતલબ અમુક લાખ લોકો સુધી એ છોકરીની વાત પહોંચી છે, એનાથી ઉત્તર પ્રદેશ જેવા વિશાળ રાજ્યના મુખ્યમંત્રી જો વિધાનસભામાં આ રીતે જવાબ આપતા હોય તો એનો મતલબ એ છે કે કવિની કવિતામાં, ગીતકારના ગીતમાં, પત્રકારના પત્રકારત્વમાં એક તાકાત હોય છે અને એ તાકાત અસર કરે છે. જનનેતા રિએક્ટ અલગ અલગ રીતે કરતા હોય છે. અમુક લોકો સુધારવાની કોશિશ કરે તો અમુક લોકો જેણે આ કર્યું છે એને બંધ કરાવવાની કોશિશ કરે. અવાજો ક્યારેય બંધ નથી થતા, કોઈની સરકારમાં બંધ નથી થતા. કોઈની પણ સરકાર આવશે, કોઈ પણ શાસક આવશે, આ દેશનો સ્વભાવ રહ્યો છે કે જ્યાં જ્યાં કોઈને પણ ત્રુટિઓ લાગે છે તો ત્યાં એ અવાજ ઉઠાવવાનો છે. અને એટલે જ નેહાસિંહ રાઠોરના યુપી મેં કાબા અને પછી યુપી મેં યોગી બા એ જવાબ આવવો એ જ બતાવે છે કે એ અવાજો સંભળાયા છે, ભલે લેવાયા અલગ રીતે છે. આગળ વાત કરીએ, ગુજરાતની વાત કરીએ. ગુજરાતમાં રાજનેતાઓને આજે સેટરડે સન્ડે વીકેન્ડ ચાલી રહ્યું છે, રજાનો માહોલ હશે, એ સિવાયના કેટલાય કામો હશે, પણ વડોદરામાં તો કંઈક એવું જ થયું. G20 હેઠળ યુથ 20નું MS યુનિવર્સિટીમાં ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું. આયોજન પછી મુખ્યમંત્રી એ સિવાય ગૃહમંત્રી, બાકીના મંત્રીઓને પણ આમંત્રણ આપવામાં આવ્યા. એ સિવાય વડોદરાના દરેક ધારાસભ્યોને પણ બોલાવવામાં આવ્યા. સીન U20નો ત્યારે થઈ ગયો MS યુનિવર્સિટીનો કે મુખ્યમંત્રી તો છોડો, કોઈ મંત્રી પણ છોડો, વડોદરાના બધા ધારાસભ્યો પણ ન ગયા જેમને બોલાવવામાં આવ્યા હતા. એક સેનેટ મેમ્બર છે ત્યાંના, કપિલ જોશી નામ છે, ગુસ્સે થઈ ગયા. KU રોકડિયા ધારાસભ્ય અને પહેલા મેયર હતા, એ એકલા જ પહોંચ્યા હતા એ સંમેલનમાં. કપિલ જોશીએ કહ્યું કે આવવું નહોતું તો પછી આવું કર્યું શું કામ, આમંત્રણો આપવા છતાં શું કામ ન આવ્યા. જરૂરી નથી કે તમે આમંત્રણ આપો એટલે CM આવી જ જશે કે બાકીના લોકો આવી જ જશે, પણ વડોદરાના ધારાસભ્યો પોતાના શહેરમાં G20 હેઠળ યોજાઈ રહેલા આટલા મોટા પ્રોગ્રામમાં અને એ પણ આટલી સુંદર યુનિવર્સિટીમાં થયેલા આ આયોજનમાં એવા તો કેવા વ્યસ્ત હશે, એવા તો બીજા કયા કાર્યક્રમોમાં ગયા હશે કે ત્યાં ન પહોંચી શક્યા. સવાલ જબરદસ્ત છે, સાંભળીએ કપિલ જોશીને. યુનિવર્સિટીના સત્તાધીશોને અમે કહેવા માંગીએ છીએ કે આ તાઇફાઓ બંધ કરો અને આટલા લાખો રૂપિયાના ખર્ચે આ કોના બાપની દિવાળી, આ જે પણ પૈસા જે ખર્ચે છે કોના બાપની દિવાળી છે આ? આ વિદ્યાર્થીઓ આ જે પરસેવાના પૈસાના આ જે તાગડધીનાઓ તાઇફાઓ કરે છે તે બંધ કરે, અને જો આવનાર દિવસોમાં કોઈ પણ પ્રોગ્રામ કરો તો ચીફ ગેસ્ટો જે આવવાના હોય તો જ આ પ્રોગ્રામ કરો, બાકી આ તાઇફાઓ બંધ કરો. અને હવે G20 U20ની વાત કરતા કરતા, Y20 Youth20ની વાત કરતા કરતા ગોવાથી પાકિસ્તાન પણ જઈ આવીએ. ગોવામાં કેલેંગુટે વિસ્તારની આજુબાજુ જે લોકો ગોવા ફરવા ગયા હશે એમને તો ખબર જ છે કે કેલેંગુટે એક બીચવાળો વિસ્તાર છે, એક ગામ છે. અને એ કેલેંગુટે વિસ્તારમાં એક વ્યક્તિ ટીવી જોઈ રહ્યો હતો, ટીવીમાં મેચ ચાલતી હતી. મેચ હતી ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચેની. બાજુવાળા ભાઈએ પૂછ્યું કે કોને સપોર્ટ કરે છે તું? તો એણે કહ્યું કે હું પાકિસ્તાનને કરું છું. એણે કહ્યું કે શું કામ? તો એણે કહ્યું કે મુસલમાનોનો દેશ છે તો મને એવું લાગે છે પાકિસ્તાનને સપોર્ટ કરવો જોઈએ. આજુબાજુવાળા સાંભળી ગયા, ભાઈને પકડ્યા પછી લઈ ગયા કે પાકિસ્તાનને તું સપોર્ટ કેવી રીતે કરી શકે, કેલેંગુટે કોઈ મુસલમાનનો વિસ્તાર નથી, તો શું કામ એને સપોર્ટ કરે છે? ન્યૂઝીલેન્ડને કેમ સમર્થન આપવું જોઈએ એનો તો એ લોકો પાસે તર્ક નહોતો, પણ પેલા માણસે પાકિસ્તાનને જે રીતે સપોર્ટ કર્યો અને બીજું કે સપોર્ટ કરવાનો આધાર ધર્મના આધારે હતો, તો એનાથી વિવાદ થયો. ભાઈને લઈ ગયા ત્યાં બજારમાં, બધાની વચ્ચે માફી મંગાવડાવી. માફી માંગતો વિડીયો પણ જોઈ લઈએ. અરે આમ કહે ના રે, દોપરાર રાવ રે, તું દોપરાર રાવ રે, સલામ યાર. તું કોઈ કારણ કરી મુટા કે ઇન્ડિયા કરી મુટા જબરારી ઉપા કર્યા હતા
નફરત શું પેદા કરી શકે એનું આ ઉદાહરણ છે. જ્યારે પાકિસ્તાનને નીચું દેખાડીને ભારત માતા કી જયના નારા બોલાવાઈ રહ્યા હતા ત્યારે સૌથી પહેલા એક મૂળ વાત બોલાઈ રહી હતી કે ભારત બહુ જ આગળ નીકળી ગયું છે, પાકિસ્તાન સાથે હવે સરખામણી થતી જ નથી, આપણે ઉદાહરણ જ નથી આપતા. આપણે આપણા નેતાઓને સવાલ કરીએ તો એવું કહીએ છીએ કે અમેરિકા આ કરે છે, સ્વિટ્ઝરલેન્ડમાં આ થઈ રહ્યું છે, લંડનમાં આ થઈ રહ્યું છે. આપણે પાકિસ્તાનનું ઉદાહરણ જ નથી આપતા, આપણી આસપાસના કોઈ દેશો સાથે આપણે સરખામણી કરતા જ નથી, એટલે આપણે એમનાથી બહુ જ આગળ નીકળી ગયા છીએ. તો એમની લીટી નાની કરીને ભારત માતા કી જય કહેવડાવવાનો કદાચ કોઈ મતલબ હોતો નથી, પરંતુ છતાંય અસહમતિનો બધાને અધિકાર છે. એમાં એ વ્યક્તિ સાથે મારપીટ નથી કરવામાં આવી, એટલીસ્ટ એ વ્યક્તિએ કોઈ ફરિયાદ નથી નોંધાવી એના આધારે તો એવું લાગી જ રહ્યું છે. પણ એના પછી જે તર્ક હતો કે ન્યૂઝીલેન્ડ કે જેની સાથે આપણે આમ કોઈ સીધા રીતે લેવા દેવા નથી, પેલા લોકો તો 70 વર્ષ પહેલાં આપણી સાથે જ હતા, એટલે આપણા આમ તો કેટલાય લોકો એવા છે આપણા દેશમાં જેમના સગા પાકિસ્તાનમાં રહે છે, પણ છતાંય આપણને નફરત છે એનાથી. નફરત શું કરી શકે એનું આ ઉદાહરણ છે. જાવેદ અખ્તર જઈને આવ્યા છે પાકિસ્તાન. એ પાકિસ્તાનથી આવ્યા તો એમણે કહ્યું કે હું તો વિશ્વયુદ્ધ જીતીને આવ્યો એવું લાગી રહ્યું છે, કેમ કે ચારેય બાજુ બધા લોકો મારી વાહવા કરી રહ્યા છે, હવે મેં એવું કશું જ નથી કર્યું કે જે મેં કંઈક જાદુ કરી દીધો હોય. એમણે કહ્યું કે જો મારે લખવું હોય કે ઇતિહાસની 10 ભૂલો કહી તો હું લખીશ કે પાકિસ્તાનનું બનવું એ જ ઐતિહાસિક ભૂલ હતી. અને એટલા જ માટે બે દેશો વચ્ચેના સંબંધોની આ પરિસ્થિતિ અને એ પણ શું કામ કયા આધારે એ આપણી સામે છે. આગળ એવા લોકોની વાત કરીએ કે જે લોકોને ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, રશિયા, ચાઇના આ કોઈ સાથે કશો જ મતલબ નથી. યોગી આદિત્યનાથ શું કહી રહ્યા છે ને, યુપી મેં કાબા, ગુજરાત મેં કાબા, એમપી મેં કાબા, કશું જ નહીં, બધે એક જ સરખું છે કે ડુંગળી પકવનારો ખેડૂત રડી રહ્યો છે. અને એટલું રડે છે અને છતાંય એનો અવાજ કોઈ નથી સાંભળતું. એક સાંકેતિક વિરોધ પ્રદર્શન સામે આવ્યું, એક ઉદાહરણ સામે આવ્યું. મહારાષ્ટ્ર રાજ્ય સોલાપુર અને સોલાપુરનો એક ખેડૂત 512 કિલો પોતાની પકવેલી ડુંગળી લઈને વેચવા ગયો એપીએમસીમાં. એપીએમસીમાં ગયો તો કહ્યું કે ભાઈ 1 રૂપિયે 1 કિલો વીજળી, 1 કિલો ડુંગળી તારી લઈશું. 1 રૂપિયે 1 કિલો ડુંગળી આપવાની વાત કરી. એની પાસે બીજો રસ્તો નહોતો, બધાએ કહ્યું ભાઈ તારી ડુંગળી તો બહુ ખરાબ છે, અમે નહીં લઈએ. તો એણે 1 રૂપિયે 1 કિલો વેચી દીધી. એને મળવા જોઈતા હતા 512 પોઈન્ટ સમથિંગ રૂપિયા એને મળ્યા. પછી એને કહ્યું કે તો 70 કિલોમીટર જે ટ્રાવેલ કરીને આવ્યો તો એનો ખર્ચો અમારે 500 રૂપિયા થયો છે, તો હવે તને 2 રૂપિયા મળશે. અને પછી 2 રૂપિયા પણ ચેકમાં આપ્યા. એ ચેક વાયરલ થયો. એ ચેક વાયરલ થયો તો 2 રૂપિયાનો ચેક 512 કિલો ડુંગળી વેચ્યા પછી જે ખેડૂતના મોઢે મરાયો હશે એ ખેડૂતે શું કર્યું હશે? એની પ્રતિક્રિયા બહુ જ સામાન્ય હતી. એ ખેડૂતનું નામ રાજેન્દ્ર હતું. રાજેન્દ્રએ કહ્યું કે મારી સાથે આવું થયું, શું કામ થયું, કોણે કર્યું? એની પાસે બહુ જ સવાલો પૂછવાની ક્ષમતા નહોતી, બસ ખાલી એ ચેકનો ફોટો વાયરલ થયો છે. એ સિવાય ગુજરાતમાં પણ આ જ પરિસ્થિતિ છે. ગુજરાતમાં 2 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ રહી છે. એટલી ભયાનક હાલત છે કે સરકારોને સવાલ કરીએ છીએ તો એ કહે છે કે હા, એક અમે વ્યવસ્થા ગોઠવવાની કોશિશ કરી રહ્યા છીએ, પણ એ ક્યારે ગોઠવાશે એ ખબર નથી. વિપક્ષો સૂચન આપે છે. એ સૂચન પણ બહુ રસપ્રદ છે. એમણે કહ્યું કે આવી પરિસ્થિતિ ત્યારે ઊભી થાય છે જ્યારે ડિમાન્ડ સપ્લાય ખોરવાઈ જાય. આવું ત્યારે થાય છે જ્યારે આપણી પાસે વાવણીનો ડેટા હોવા છતાં પણ આપણે ખેડૂતો સુધી સમયસર નથી પહોંચાડી શકતા અને અધિકારીઓ માત્ર ઓફિસમાં બેસીને લખી લેતા હોય છે એ ડેટા. સોલ્યુશન શું હોઈ શકે આનું? તો બહુ જ સરળ વાત છે કે વાવણી પહેલાં વાવણી શું કરવાના છે એનો ડેટા આપણી પાસે આવી જાય તો ખેડૂતને માહિતી રહે, અને એટલે જેને ખબર પડે કે આ વખતે તો બધા ડુંગળી વાવે છે તો ડુંગળી બહુ બધી થશે, એનું પ્રોડક્શન એટલું બધું હશે તો આપણે નહીં કરી શકીએ. સરકારો પોતાની જરૂરિયાત પ્રમાણે વાવણી કરાવી શકે છે. આપણી પાસે એટલું વિશાળ તંત્ર છે કે સરકારો એડવાન્સમાં કહે અને એમને ખબર જ છે અમારે શેની જરૂર છે, કઈ વસ્તુ અમારે આયાત કરવાની, આયાત કરવી પડે છે, કઈ વસ્તુ અમારે નિકાસ કરવાની છે, બધું જ એમને ખબર છે. તો એ પ્રકારે મેનેજ થઈ શકે એવી સિસ્ટમ છે. કશુંક તો ખૂટતું હશે વચ્ચે, એટલે થઈ નથી રહ્યું. અમે પૂછ્યું નેતાઓને આજના ડિબેટ શોમાં કે આ શું ખૂટી રહ્યું છે, તો છતાં એમની પાસે એનો ચોક્કસ જવાબ ન હતો. જવાબ હોય છે કે નરેન્દ્રભાઈ હતા અને સરદાર સરોવર ડેમ લાવ્યા. જવાબ હોય છે કે નરેન્દ્રભાઈએ પેલું કેનાલવાળું કરાવ્યું. જવાબ હોય છે કે અમે આ મોભે ચડાવ્યા પાણી, નેવાના પાણી મોભે ચડાવ્યા, અને વગેરે વગેરે બહુ જ એના એ જ જવાબો. કોઈ પણ વિષયની ચર્ચા હોય, તમે દુનિયાભરનો ખેતીને લગતો કોઈ પણ વિષય શરૂ કરો, સરદાર સરોવર ડેમથી શરૂ થઈને MSP સુધી એ ચર્ચા પૂરી થઈ જશે. પણ જે મૂળ મુદ્દા પર આપણે વાત કરવા બેઠા હોઈશું એનો જવાબ નહીં મળે. અમે પણ કહી રહ્યા છીએ કે નરેન્દ્રભાઈ પછી 3 મુખ્યમંત્રી આવ્યા, 3જા CM છે, તો પોતાનું પણ કંઈ અચીવમેન્ટ લખાવો. ક્યાં સુધી નરેન્દ્રભાઈના નામે તમે દરેક સવાલોના જવાબ ટાળતા રહેશો?
જે એડવર્ટાઇઝ આવે તો એની અંદર પણ એકના એક મુદ્દા આવી રહ્યા છે, કશુંક તો નવું કરો આ રાજ્યમાં. જે ક્રાંતિઓ નરેન્દ્રભાઈના સમયમાં આવી એમ તમે કહી રહ્યા છો, તો એની કશીક ક્રાંતિ, કોઈક શરૂઆત તો તમારા શાસનમાં કરો કે જેથી લાગે કે એ શાસનને તમે લાયક છો જે તમને વારસામાં મળ્યું છે. પણ ઘણીવાર કહેવાતું હોય છે કે વારસામાં અને મફતમાં મળેલાની બહુ કિંમત નથી હોતી. કદાચ વર્તમાન સરકાર સાથે પણ એ જ થઈ રહ્યું છે. ખેડૂતો એવું માનીને ખુશ થવું જોઈએ કે મધ્યપ્રદેશમાં તો 50 પૈસે કિલો ડુંગળી વેચાઈ રહી છે, એટલે એમપીના મંદસૌરના ખેડૂત કરતાં ગુજરાતના ખેડૂતની સ્થિતિ સારી છે એવું માનીને બીજાનું દુઃખ જોઈને પોતે ખુશ થઈ જાવ, એના સિવાય બીજો કોઈ રસ્તો હાલ સરકાર પાસે નથી. છેલ્લે વાત પાલનપુરની કરીએ. પાલનપુરમાં એક છોકરો કે જેનું થોડા દિવસ પહેલાં આર્યન મોદી એનું નામ, એનું અપહરણ કરાયું, એને માર મારવામાં આવ્યો, એનો નગ્ન અવસ્થામાં વિડીયો ઉતારી લેવામાં આવ્યો અને એને કોઈ દવા પીવડાવવામાં આવી, એ છોકરો મરી ગયો. હોસ્પિટલમાં એણે ડાઇંગ ડિક્લેરેશન આપ્યું. મરતા પહેલાં એણે જાહેરાત કરી, એણે વાત કરી કે મારી સાથે આવું આવું થયું છે. એના પછી પણ બહુ જ સમય પછી પણ આખરે એ દબાણ હેઠળ આરોપીઓને પકડી લેવામાં આવ્યા. એ આરોપીઓને પકડ્યા પછી શું થયું ખબર છે? ત્યાં ઘણા બધા લોકોની ટ્વીટ અમે જોઈને એટલે અમને વિચાર આવ્યો કે ઘણા બધા ચૌધરી સમાજના લોકોએ એવું લખ્યું કે અમારા સમાજને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે અને અમારો સમાજ દબાણવશ બોલી નથી રહ્યો. અમારા સમાજના છોકરાઓને એમને મારવામાં આવે છે, જે થયું એનું અમને દુઃખ છે, પણ આ રીતે પોલીસ મારે નહીં, ન્યાય આપે તો બરાબર છે, બાકી ઢોરની જેમ લોકોને શું કામ મારવામાં આવે છે, પોલીસ કસ્ટડીમાં મારે છે, એ તો વિવાદિત નિર્વિવાદિત હકીકત છે. પણ આમાં કેવું છે કે પોલીસ ક્યારેક મારે તો સારું લાગે, ક્યારેક મારે તો ખરાબ લાગે, આવું બહુ થઈ રહ્યું છે. અહીંયા ખેડામાં હમણાં જે પેલા મુસલમાન છોકરાઓ નવરાત્રિમાં હેરાન કરતા હતા, માહોલ બગાડવાની કોશિશ કરતા હતા, પથ્થર મારતા હતા, તો એમને પકડીને લઈ જવામાં આવ્યા પોલીસ સ્ટેશનમાં, તો એમને સજા થવી જ જોઈએ. આ રાજ્યમાં જ્યાં બધા જ સુખે શાંતિથી રહેતા હોય તો એ લોકોને આવું અધિકાર કોણે આપ્યો અને આટલી હિંમત ક્યાંથી આવી કે આવું કરવાની કોશિશ કરે છે કે જ્યાં ધાર્મિક ફંક્શન ચાલતું હોય ત્યાં આ કરે? પણ ત્યાં જ્યારે લોકોને ઢોર માર મારવામાં આવ્યો અને બધાની વચ્ચે જાહેર સરઘસ કાઢ્યું, થાંભલાથી ફરતે બાંધીને પોલીસે માર્યા એમને, તો લોકોએ એને સેલિબ્રેટ કર્યું. અને એટલા જ માટે હંમેશાથી બધા કહે છે કે ગુનો એ ગુનો હોય છે અને એટલે જ કોની સામે થઈ રહ્યું છે એ જોયા કરતાં હંમેશાથી એનો વિરોધ થવો જોઈએ કે કોઈને પણ પોલીસ એ રીતે જાહેરમાં કે ઢોરમાર શું કામ મારવી જોઈએ. કાયદો કાયદાનું કામ કરે તો આપણે કાયદો એટલો મજબૂત બનાવવો જોઈએ કે એના પર લોકો ભરોસો કરે. ચૌધરી સમાજના છોકરાઓને ખરેખર કોઈ ફસાવીને મારી રહ્યું છે કે કેમ એ બહુ જ મોટો સવાલ છે. પોલીસ જ એનો સાચો જવાબ આપી શકે છે, પોલીસ જવાબ નથી આપતી. પણ બે સમાજો કોઈ ઘટનામાં શું કામ સામે આવી જાય? આ બધી વાતો કરતા હતા પાલનપુરમાં. વધુ એક છોકરા સાથે એવું થયું. એક છોકરીનો એને મેસેજ આવ્યો, એ છોકરો મળવા ગયો તો બાકીના 4-5 યુવકો ત્યાં પહેલેથી જ ઊભા હતા, એને બાંધી લીધો, એને નગ્ન અવસ્થામાં એનો વિડીયો ઉતાર્યો અને પછી કહ્યું કે મારા સમાજની છોકરી સામે આંખ ઉઠાઈને જોવાની હિંમત નહીં કરવાની. તો આવી હિંમત આવે છે લોકોનામાં કે એને છોકરાને મારે છે, કપડાં ઉતારીને વિડીયો બનાવે છે, તો આ પણ ગજબ છે. સમાજના નામે ચરી ખાવાની વૃત્તિ બંધ થવી જોઈએ. અને એ પણ કોઈ પણ પરિસ્થિતિમાં, તમે વિક્ટિમ છો કે તમે આરોપી છો, કોઈ પણ પરિસ્થિતિમાં હોય. અને સૌથી મોટી વાત, જ્યારે 10મા 12માનું પરિણામ આવે છે તો છાપામાં જાહેરાત આવે છે. યુપીએસસી જીપીએસસીનું પરિણામ આવે છે તો દરેક જગ્યાએ પેલા પોસ્ટર ફરતા હોય છે કે અમારા સમાજનું અભિમાન છે આ છોકરો, અમારા સમાજનું ગર્વ છે આ છોકરો. એ જ છોકરો જો ગુનો કરે છે તો સમાજે આપવી જોઈએ જાહેરાત કે અમારા સમાજની શરમ છે આ છોકરો. જ્યાં સુધી આપણે એ શરૂ નહીં કરીએ ત્યાં સુધી સમાજના નામે બધા જ લોકો ચરી ખાવાના છે અને અમુક લોકોના કારણે આખો સમાજ બદનામ થવાનો છે. અને એટલા જ માટે આ પ્રવૃત્તિ અને વૃત્તિ બંનેમાંથી આપણે બહાર આવીએ. છેલ્લે વાત સુરતની કરીએ. સુરતમાં સરસ મજાનો વિડીયો વાયરલ થયો કે જેની અંદર 100 જેટલી કાર હતી અને કારમાં તો પોર્શે, મર્સિડીઝ, લેન્ડક્રુઝર, બેન્ટલી, બીએમડબ્લ્યુ, જેટલી તમને આવડી જેટલી કાર આવે મગજમાં એ બધી જ લાઇનસર ચાલી રહી છે. અને વચ્ચે ચાલે છે વરરાજા. અને વરરાજા કોઈ કારમાં નથી બેઠા, એ બેઠા છે બળદગાડા પર. બહુ જ રસપ્રદ હતો આ વિડીયો, રસપ્રદ હતો એટલે વાયરલ પણ થયો. બધા જ લોકો એને ખુશી ખુશીથી બહુ માણ્યો પણ ખરો. ભારતીય જનતા પાર્ટીના પૂર્વ કોર્પોરેટર ભરત મોના વઘાસિયા, એમની સંતાનોનો એ હતો વરઘોડો જેની અંદર એ જાન લઈને જઈ રહ્યા હતા. તો એમણે સમૃદ્ધિનું તો પ્રદર્શન કર્યું પણ સાથે સાથે પોતાની પારંપરિક રીતે બળદગાડામાં પહેલાં જે રીતે જાન જતી હતી એ રીતે ટ્રેન્ડના હિસાબે એમણે એ સેટ કરવાની કોશિશ કરી. વિડીયો બહુ સુંદર હતો. તકલીફ ક્યાં થાય છે કે આપણને પહેલેથી શીખવાડે છે મા બાપ કે બીજાના મહેલ જોઈને આપણું ઝૂંપડું ન તોડી દેવાય, પણ છતાંય અનુકરણની પ્રવૃત્તિ એટલી ભયાનક હદે વધી છે કે અમે દાહોદથી આવેલા એક શ્રમિકને, હમણાં અમારો એક શો આવે છે કટિંગ વાતો, તો એ શ્રમિકને અમે મળ્યા તો એ મજૂરોએ કહ્યું કે અમે 15 લાખ રૂપિયા લગ્નમાં વાપરીએ છીએ. અને શું કામ? તો કે ભાઈ એકમાં કર્યું હોય ને બીજામાં ન કરીએ તો કેવું ખરાબ લાગે સમાજમાં.
એટલે સમાજ સમાજ બધાને બતાવી દેવું, એના ચક્કરમાં કોઈની 100 ગાડી જોઈ તો અમે 500 ગાડી લાવીશું, વટ પડવો જોઈએ. તો બસ આ વટ પડવાના ચક્કરમાં આપણો સમાજ બહુ ખરાબ સ્થિતિમાં આવીને ઊભો છે. દરેક લગ્નમાં જાકમજોળ એટલી બધી વધી ગઈ છે, અને પછી એ લગ્નમાં જઈને આવ્યા પછી 2 મહિનામાં ખબર પડે કે ભાઈને તો છૂટું થઈ ગયું છે. અને એટલે આ ચક્રવ્યૂહમાંથી આપણે બહાર આવીએ. રાજનીતિની ને દુનિયામાં થઈ રહેલા યુદ્ધોની આપણે જેટલી ચિંતા કરીએ છીએ, એટલી આપણા સમાજમાં પ્રવર્તી બદીઓની ચિંતા કરતા થઈશું તો મને એવું લાગે છે કે ઘણા બધા નિરાકરણો સુધી આપણે બહુ ઝડપથી પહોંચી જઈશું. એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, અમારા વિડીયોને શેર કરો. નમસ્કાર.